નમસ્કાર. ભૌતિક વિજ્ઞાન ના પ્રવાહ વિદ્યુતમાં આ છઠ્ઠું ટીચિંગ છે, જેમાં મુખ્ય કિર્ચોફના નિયમો એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. કિર્ચોફના બે નિયમો છે એ હું તમને સમજાવવાનો છું. એ ઉપરાંત એક વધારાનો ટોપિક પણ આમાં આપણે કવર કરવાના છીએ, જેનું નામ છે સિમેટ્રી ટ્રિક્સ, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થયો ટોપિક છે. તો ચાલો સમજીએ. ટેક્સ બુકના ટોપિક પ્રમાણે 3.13, જેનું નામ છે કિર્ચોફના નિયમો, કિર્ચોફ્સ રૂલ્સ. તો જો આપણે આગળના ટોપિકને યાદ કરીએ, તો આગળના ટોપિક પ્રમાણે આગળ આપણે શું શીખી ગયા? તો વિદ્યુત કોષોના સંયોજનો, શ્રેણી અને સમાંતર. એની આગળ શું આવેલું? અવરોધના સંયોજનો, શ્રેણી અને સમાંતર. એના સૂત્રો અને નિયમો આપણે શીખ્યા. ઘણી વખત શ્રેણી અને સમાંતર વડે જે પરિપથ બન્યો હોય, જો અહીં એક ઉદાહરણ સ્વરૂપે દર્શાવેલો હોય, એ પરિપથ એટલો જટિલ હોય છે કે જેનો ઉકેલ માત્ર શ્રેણી અને સમાંતરના નિયમો વડે આપણે મેળવી શકતા નથી. તે વખતે થોડા વધુ એડવાન્સ નિયમોની જરૂર પડે. અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણો માટે મેળવેલા સૂત્રો દરેક વખતે પરિપથમાં વહેતા બધા જ પ્રવાહો અને સ્થિતિમાનના તફાવત શોધવા માટે પૂરતા નથી હોતા. એ તમને આવા દાખલા ગણશો એટલે વધારે સમજાશે. તો આવી પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધવું? તો એના માટે જર્મન વૈજ્ઞાનિક ગુસ્તાવ રોબર્ટ કિર્ચોફ, બરાબર, એને જે નિયમો આપ્યા એ ખૂબ જ ઉપયોગી છે, અને એ કિર્ચોફના નિયમોથી પ્રખ્યાત થયેલા છે. એમને જે નિયમ આપ્યા એ પરિપથના વિશ્લેષણ માટે ખૂબ ઉપયોગી છે. હવે તમને એમ થશે, આ પરિપથનું વિશ્લેષણ એટલે શું? તો એ હું તમને પહેલાં ટૂંકમાં સમજાવું છું. જેવી રીતે ગતિવિજ્ઞાન છે, તો ગતિવિજ્ઞાનનો મુખ્ય પ્રશ્ન શું છે? તો આપેલા સમયે પદાર્થ ક્યાં છે? જો એ તમે જાણી લો તો તમે વેગ, પ્રવેગ, બળ છે આ તે બધું જ ગણી શકો. તો મુખ્ય પ્રશ્ન એનો એ કહેવાય કે આપેલા સમયે પદાર્થ કે વસ્તુ એ કઈ જગ્યાએ છે, એનું સ્થાન શોધવું, સમય અથવા સ્થાન આધારિત એનું વિધેય શોધવું. તો એવી જ રીતે વિદ્યુતનો મુખ્ય પ્રશ્ન શું છે? તો વિદ્યુતનો મુખ્ય પ્રશ્ન એવો કહેવાય કે આપેલા ઘટકમાં કેટલો પ્રવાહ વહી રહ્યો છે અને આપેલા ઘટકના સ્થિતિમાનનો તફાવત કેટલો છે, એટલે કે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા છે. તો આ યાદ રાખજો હંમેશા. વિદ્યુત શાસ્ત્ર જે રહ્યું, આપણે જે શીખી રહ્યા છે, એનો મુખ્ય કોયડો કે એનો મુખ્ય પ્રશ્ન શું છે? તો આપેલા ઘટકના સ્થિતિમાન એટલે વોલ્ટેજ અને પ્રવાહ શોધવા, એને કહેવાય વિદ્યુત પરિપથનું વિશ્લેષણ કરવું. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ વસ્તુ બગડી જાય વિદ્યુતની, બરાબર, તો એને રિપેર કરવી હોય તો આ બે વસ્તુ જાણવાની હોય છે. એના માટે જ છે બધા સાધનો, કે એમાંથી પ્રવાહ અને વોલ્ટેજ કેટલા જઈ રહ્યા હતા. જો એ આપણે જાણી લઈએ કોઈક રીતે, કોઈ ચાર્ટની મદદથી, અને વાસ્તવિક પરિસ્થિતિ સાથે એને સરખાવીએ, તો આપણને ખબર પડે કે શું બગડ્યું છે અને કેટલું બગડ્યું છે. તો આને કહેવાય વિદ્યુત પરિપથનું વિશ્લેષણ. વિશ્લેષણનો મતલબ આ બે રાશિ શોધવી એવો કરવાનો. જો અહીંયા જે પરિપથ આપ્યો છે એ થોડો સામાન્ય એવો જટિલ પરિપથ છે, એમાં શ્રેણી પણ છે, સમાંતરમય છે, અવરોધો પણ છે, પછી કોષ પણ જોડેલા છે. અને તમને આમાં એવો પ્રશ્ન પૂછી શકાય કે આ દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ કેટલો, એનું સ્થિતિમાન કેટલું, એનો સમતુલ્ય અવરોધ કેટલો, વગેરે પ્રશ્નો પૂછાય. સમતુલ્ય સ્થિતિમાન કે કુલ બેટરીનો વોલ્ટેજ કેટલો વગેરે. તો આને કહેવાય પરિપથનું વિશ્લેષણ. જો હવે કિર્ચોફના નિયમોનો કન્સેપ્ટ એ તમે બહુ સારી રીતે સમજી શકો એટલે તમને ખૂબ મજા આવે એવું એક રસપ્રદ અહીંયા ક્વેશ્ચન હું પૂછી રહ્યો છું. તમે આ જે ચિત્ર જોઈ રહ્યા છે એ શા માટે મેં અહીંયા મૂક્યા છે અને શેને લાગતા વળગતા છે? જો આ જે ફોટો મૂક્યો છે એ રેલવેના પાટાનો છે, અને એ પાટામાં સ્પષ્ટ રીતે દેખાય છે કે એક લાઇનમાંથી બે લાઇનો છૂટી પડી રહી છે, બરાબર. આવું દ્રશ્ય તમે ક્યાંક જોયું જ હશે. આને કહેવાય છે રેલવે જંક્શન. આ શબ્દ યાદ રાખજો, રેલવે જંક્શન અથવા ટૂંકમાં જંક્શન. આ બીજો ફોટો છે, એમાં ઝાડની ડાળી છે, એને અંગ્રેજીમાં આપણે બ્રાન્ચ કહીએ, અને એ જ્યાં બે બ્રાન્ચ ભેગી થતી હોય એને બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. તો આ બ્રાન્ચ પોઈન્ટ છે, પછી અહીંયા બ્રાન્ચ પોઈન્ટ છે, આ બ્રાન્ચ પોઈન્ટ છે. અહીંયાથી
બે વસ્તુઓ છૂટી પડી રહી એવું કહેવાય. જેવી રીતે એક રસ્તાના બે ફાંટા પડે એવી રીતે એક ડાળીમાંથી બે ડાળી છૂટી પડે, તો આ બ્રાન્ચ છે, આને બ્રાન્ચ કહેવાય અને આને જંક્શન કહેવાય, બરાબર. આ ત્રીજું છે એક કોયડો છે, ઉખાણા જેવું છે. એમાં હું તમને એવો પ્રશ્ન પૂછી શકું બે રીતે કે આમાં કુલ ચોરસ કેટલા છે, તમે સોચજો પછી, બરાબર. એ પણ મજાનો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એમ પણ હું પૂછી શકું કે આ જે આકૃતિ દેખાય છે એમાં કુલ બંધ આકૃતિઓ તમે કેટલી ગણી શકો. ઉદાહરણ સ્વરૂપે જો આ એક થઈ, આ બે, આ ત્રણ, પછી આ ચાર વગેરે, એવી ટોટલ કુલ બંધ આકૃતિઓ કેટલી, તો ઘણી બધી થશે. તો આ જ કન્સેપ્ટને આપણે કિર્ચોફના બે નિયમમાં લાગુ પાડવાના છે, બરાબર. આ ત્રણ વસ્તુ તમને ખ્યાલ આવી હશે. હવે એનો આપણે આગળ ઉપયોગ શરૂ કરીએ કે આને અને કિર્ચોફના નિયમ છે એને શું નિસ્બત છે. જો અહીંયા એક પરિપથ બતાવેલો છે, આ પરિપથને આપણે કેન્દ્રમાં રાખી અને બધું શીખવાના છીએ. જો અહીંયા જે જટિલ પરિપથ બતાવ્યો છે એમાં અમુક જગ્યાએ, અહીંયા મેં તમને કીધું બંધ આકૃતિઓ, તો અહીંયા જો આ એક બંધ આકૃતિ કહેવાશે, આ બીજી બંધ આકૃતિ, બરાબર. પછી અહીંયા બ્રાન્ચની વાત કરી, તો જો અહીંયા આ એકમાંથી બે થતા હોય એવું છે, આને એક ગણી લો તેમાંથી આ બે થયા, તો આ બ્રાન્ચ કહેવાશે. એ રીતે અહીંયા પણ બ્રાન્ચ પડે છે. આને આપણે બ્રાન્ચ ના કહી શકીએ, આ ખાલી વળાંક છે, આ બધા ટર્ન છે અથવા વળાંકો છે. ટર્ન કોને કહેવાય કે એકમાંથી એક જ મળે, બરાબર. એકમાંથી ઓછામાં ઓછું બે મળે કે ત્રણ મળે કે ચાર મળે કે ગમે તેટલું મળે, તો એને બ્રાન્ચ કહેવાય. આ બ્રાન્ચની વ્યાખ્યા યાદ રાખજો. જો એક કોઈ હોય, એક ફાંટો કે એક બ્રાન્ચ, એમાંથી ઓછામાં ઓછી બે કે બેથી વધુ બ્રાન્ચ પડતી હોય, તો એને આપણે એનું જે જોડાણ બિંદુ છે એને જંક્શન કહેવાના છે. તો અહીંયા બે મહત્વના નવા કન્સેપ્ટ છે આપણે સમજવાના છીએ. પહેલો છે એને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. તો અહીંયા આ જે બિંદુ છે, આ એ બિંદુ અને એ રીતે આ ડી બિંદુ, આ બંને બિંદુઓને આપણે જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહી શકીએ. જો આ બેને યાદ રાખજો, આ જ કન્સેપ્ટ છે. અહીંયા આ જે જગ્યા રહી એને જંક્શન કહેવાય, બરાબર. અને આ જગ્યા રહી એને પણ જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ તમે કહી શકો. બીજો કન્સેપ્ટ અહીંયાથી મેં તમને સમજાવ્યો, બંધ ગાળો અથવા બંધ આકૃતિ, અંગ્રેજીમાં એને લૂપ પણ કહી શકો તમે. તો જો અહીંયા આ એક લૂપ થશે, આ બીજી લૂપ, અને ત્રીજીની તમે શું આગાહી કરી શકશો, તો આ ત્રીજી લૂપ થઈ. આમાં વધુમાં વધુ ત્રણ જ લૂપ બને એવી આકૃતિ એવી, પણ જો તમે આમાં ગણશો ને તો આમાં તો ઘણી બધી બને એવી, એ નિરાતે ગણજો જેથી આની પ્રેક્ટિસ પણ થશે. તો કિર્ચોફના નિયમમાં બસ આવું જ કરવાનું છે. તમને સૌથી પહેલાં તો બ્રાન્ચ કોને કહેવાય એ નક્કી કરતા આવડવું જોઈએ, અને બીજું બંધ ગાળો કોનો કહેવાય અને કેટલા છે એ તમને નક્કી કરતા આવડવું જોઈએ, બરાબર. ફરીથી બ્રાન્ચ પોઈન્ટ ક્યાં છે અને બ્રાન્ચ ક્યાં છે આ નક્કી કરતા શીખો, અને આપેલા પરિપથમાં કુલ કેટલી બ્રાન્ચ અને કેટલા બ્રાન્ચ પોઈન્ટ છે, બરાબર. મેઇન તો બ્રાન્ચ પોઈન્ટ એ કેટલા છે એ નક્કી કરતા શીખો, અને બીજું કુલ બંધ ગાળાઓ ક્યાં ક્યાં છે અને કેટલા છે. જો આ બે તમને આવડી ગયું તો તમને કિર્ચોફનો નિયમ આવડે. જો હવે અહીંયા જે બંધ ગાળાની વાત કરી, તો અહીંયા બંધ ગાળાને આપણે આ રીતે સંજ્ઞાથી દર્શાવવાના, બરાબર. તો જો અહીંયા મેં તમને કીધું એ એચ ડી સી બી અને એ આ બંધ ગાળાનું નામ થયું, આ કહેવાશે એક બંધ ગાળો. પછી એ રીતે એ બી સી ડી ઈ એફ જી, એ જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય એ જ શબ્દ છેલ્લે પાછો બોલવાનો, અને આ વચ્ચે છે એ જરૂર પૂરતી સંજ્ઞાઓ લખવાની. ક્યારેક એકાદો શબ્દ તમે ના બોલો કે ના લખો તો ચાલે, પણ પહેલું બિંદુ અને વચ્ચેના અમુક બિંદુઓ એ ખાસ બોલવાના, અને એમાં જ્યાં બ્રાન્ચ પડતી હોય એ બિંદુ તો ખાસ બોલવાનું, બરાબર. તો આ રીતે આપણે લૂપને નામથી ઓળખીશું. જો આ છેલ્લી લૂપ જે મોટી બનશે, બરાબર, અને એની અંદર આ ભૂજા આખી સમાયેલી, છતાં એને આપણે લૂપ જ કહીશું. તો એ એચ ડી ઈ એફ જી અને પાછા એ, તો આવી રીતે ત્રણ લૂપ છે આમાં, બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ બે વસ્તુને ક્લિયર કરી. હવે જ્યાં બ્રાન્ચ પોઈન્ટ હોય અથવા જંક્શન હોય ત્યાં આપણે નિર્ણય લેવાનો થશે પ્રવાહની દિશાઓનો, કે પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે. તમને આશ્ચર્ય થશે કે પ્રવાહ નામની રાશિ અદિશ છે,
અને વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ છે, આપણે આગળ શીખી ગયા. પણ પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ. છતાંય પરિપથમાં એને ગતિની દ્રષ્ટિએ દિશા છે, બરાબર. આ દિશા શબ્દ જુદી રીતે અહીંયા લેવાનો છે, અને એને આપણે ધન અને ઋણ એવી બે રીતે દર્શાવવાના છીએ. તો જે બ્રાન્ચ પોઈન્ટ છે એના તરફ જે પ્રવાહ જતો એને ધનથી દર્શાવીશ, અને બહાર નીકળતો એમાંથી અથવા બ્રાન્ચ પોઈન્ટથી દૂર જતો હોય એને આપણે ઋણથી દર્શાવીશું. સ્ટેશન તરફ આવી રહેલી ટ્રેન તો એની દિશા ધન ગણાય, ને સ્ટેશનથી દૂર જઈ રહેલી ટ્રેન તો એની દિશા ઋણ ગણવી, એવી આ બાબત છે, બરાબર. બીજું છે બંધ ગાળો. તો બંધ ગાળામાં આ કન્સેપ્ટ આપણે મુસાફરીની દિશાએ લાગુ પાડવો પડશે. જો એમાં બે શક્યતા છે કે આપણે આ બંધ ગાળો છે એમાં આપણે વિશ્લેષણ કરવું હશે ને ત્યારે એમાં મુસાફરી કરવાની થશે. મુસાફરી મીન્સ એક ઉપરથી બીજા, બીજા ઉપરથી ત્રીજા, એમ ચોથા, એમ આગળ વધતા જઈને એનું સમીકરણ બનાવો, એને આપણે મુસાફરી કહેવાના છીએ. તો મુસાફરી છે એ બે રીતે થશે, બે જ શક્યતા હોય બંધ વસ્તુ હોય એમાં આપણે બે રીતે આગળ વધી શકીએ, સમઘડી અને વિષમઘડી. તો આ બે વસ્તુ યાદ રાખજો, જંકશન ને નિસ્બત છે પ્રવાહની દિશા સાથે, અને બંધ ગાળાને નિસ્બત છે મુસાફરીની દિશા સમઘડી અથવા વિષમઘડી સાથે. તો જો આટલું તમને ખ્યાલ આવી ગયું હોય તો કિર્ચોફના નિયમોને એપ્લાય કરવાનું ઘણું બધું તમે શીખી ગયા. હવે કિર્ચોફના બે નિયમ છે, એ બંને નિયમ શું છે એ આપણે બહુ સારી રીતે સમજીએ. તો પહેલો નિયમ છે જંકશન માટે, અને બીજો નિયમ છે એ બંધ ગાળા કે લૂપ માટે છે. અહીંયા હું તમને બધું સમજાવીશ. જો હવે પહેલો નિયમ છે એને ટૂંકમાં આ રીતે લખાય, સિગ્મા આઈ બરાબર ઝીરો, બરાબર. આ બિંદુ છે જંકશન બિંદુ છે, તો એ બિંદુ પાસે આ લાગુ પડશે, સિગ્મા આઈ બરાબર ઝીરો. અને કિર્ચોફનો બીજો નિયમ છે સિગ્મા આઈ આર માઇનસ સિગ્મા ઈ બરાબર ઝીરો. જો આ બે સમીકરણો ખાસ યાદ રાખવા, ખૂબ અગત્યના છે, અને આને આપણે શબ્દોમાં યાદ રાખીશું, બરાબર. આ જંકશનનો નિયમ થયો નિયમ પહેલો, આ લૂપનો નિયમ થયો નિયમ બે. પહેલો નિયમ છે એ વિદ્યુત ભારના સંરક્ષણ ઉપરથી મેળવવામાં આવેલો છે. હવે એ શું કહેવા માગે છે કે કોઈ પણ શાખા, બરાબર, આ વાહક છે તાર, એમાં વચ્ચે ઘટક પણ આવતા હોય, તો એમાં જ્યારે વિદ્યુત પ્રવાહની ગતિ થઈ રહી હોય, વિદ્યુત ભાર ગતિ કરતો હોય, ત્યારે કોઈ પણ બિંદુ પાસે એનો સંગ્રહ, ઉદ્ભવ કે નાશ થઈ શકતો નથી. જેટલું ઇનપુટ થાય એટલું જ આઉટપુટ થાય, બરાબર. એટલે ઇનપુટ અને આઉટપુટનો જો આપણે સરવાળો કરીશું તો જવાબ ઝીરો આવશે. એટલે કે એને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભાર કોઈ પણ બિંદુ પાસે ઉત્પન્ન નથી થતો, કે એનો નાશ નથી થતો, કે એનો સંગ્રહ ના થતો હોય, તો જ એને કહેવાય સંરક્ષણ થવું, અને તો જ આવું મળે સિગ્મા ઈ બરાબર ઝીરો. એટલે વિદ્યુત ભાર છે એ ગતિ દરમિયાન સંરક્ષણનું પાલન કરે છે. સંરક્ષણ એટલે કન્ઝર્વેશન, બરાબર. આને કહેવાય છે ઇલેક્ટ્રિક ચાર્જ કન્ઝર્વેશન લો. એના ઉપરથી જ કિર્ચોફનો પહેલો નિયમ અથવા ફર્સ્ટ લો બનેલો છે. તો આ સિગ્મા ઈનો બેઝ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. એ જ રીતે કિર્ચોફનો બીજો નિયમ છે એનો બેઝ છે ઉર્જાનું સંરક્ષણ. એટલે કે આપણે બંધ ગાળામાં ગતિ કરતા હોઈએ તો જે બિંદુએથી આપણે શરૂઆત કરી ત્યાં જેટલું સ્થિતિમાન, હવે સ્થિતિમાન એવું વિદ્યુત ઉર્જા જ છે આમ જોવા જાવ, તો ત્યાં જેટલી ઉર્જા હોય એ ઉર્જામાં વધઘટ થશે તમે આગળ વધશો એમ, અને પછી પાછા એ બિંદુએ આવશો તો પાછું એટલું જ સ્થિતિમાન મળશે. એટલે સ્થિતિમાન જે બિંદુએથી શરૂ કર્યું હોય ત્યાં ફેરફારો થતાં થતાં પાછા જે બિંદુએ આવીએ તો મૂળ સ્થિતિમાન પાછું મળે. એટલે સ્થિતિમાનના ફેરફારોનો સરવાળો, એનો જવાબ પણ શૂન્ય જ આવશે, બરાબર. આનો મતલબ એ થાય છે આ સ્થિતિમાનના ફેરફારોનો સરવાળો અથવા તો એનું પરિણામ એ ઝીરો આવશે. જો અહીંયા ઝીરો હશે તો મુસાફરી અહીં આપણે ગતિ કરીને અહીં પાછા ફરીશું તો બધા સ્થિતિમાનનો સરવાળો શૂન્ય જ થશે, બરાબર. અથવા બીજી રીતે એમ પણ કહેવાય કે અહીંયા જેટલું સ્થિતિમાન હોય એટલું જ પાછા અહીંયા આવીએ ત્યારે એટલું જ પાછું મળવું જોઈએ. તો આનો બે છે ઉર્જા સંરક્ષણ. આ યાદ રાખજો ખાસ, જો આને શબ્દોમાં આ રીતે બોલાશે, જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો જંકશનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. તો જંકશન પાસે ઇનપુટ કરંટ બરાબર આઉટપુટ કરંટ, એમ પણ તમે એનું અર્થઘટન કરી શકો. અને આનો શાબ્દિક અર્થ આવો થાય છે અવરોધો અને વિદ્યુત કોષો
ધરાવતા બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. આને શબ્દમાં આ રીતે બોલાય. અથવા તો બંધ ગાળો હોય એના અવરોધો અને એમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહો અને એ બેનો ગુણાકાર, બરાબર, અને એવા ગુણાકારોનો બૈજિક સરવાળો અને વિદ્યુત કોષોના ઈએમએફનો બૈજિક સરવાળો, એ બધાનો સરવાળો કરીએ તો જવાબ શૂન્ય મળશે. બરાબર, આ રીતે પણ આપણે કહી શકીએ. તો જો આ કિર્ચોફનો પહેલો અને બીજો નિયમ છે. હવે એનું આપણે અર્થઘટન કરીએ અને એને સમજીએ અને એનો ઉપયોગ કેમ કરવો એ તમને બતાવું. તો જો આ બિંદુ છે એને આપણે પછી ધ્યાનમાં લઈએ, પહેલાં એક સરળ પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ. ધારો કે એક આવું સરળમાં સરળ જંકશન છે જેમાં બેમાંથી એક અથવા એકમાંથી બે એવી રીતે બ્રાન્ચ પડેલી છે. બરાબર, તમે આમાંથી આ બે બ્રાન્ચ પડી છે એમ પણ લઈ શકો, અથવા આમાંથી આ બે પડી છે અથવા આમાંથી આ બે. કોઈ પણ રીતે ઓછામાં ઓછા ત્રણ વાહકો એક જગ્યાએ ભેગા થાય તો એને આપણે જંકશન કહી શકીએ. તો એમાં પ્રવાહની અમુક દિશાઓ હોય અથવા દિશાઓ ના આપી હોય તો આપણે આપણી રીતે પણ ધારી શકીએ. બરાબર, અને પ્રવાહ મોટે ભાગને ભાગે અજ્ઞાત હોય છે, એ આપણે શોધવાના હોય. તો આવી એક પરિસ્થિતિ આપેલી છે. ધારો કે અહીંયા પ્રવાહો આમાં છે I1, અહીંયા છે I2 અને અહીંયા છે I3. મેં હમણાં તમને કીધું કે જંકશનમાં તરફ આવતા પ્રવાહોને ધન લેવાના. તો આને માની લો ઉદાહરણ સ્વરૂપે +5 એમ્પિયર છે, આ માની લો કે દૂર જાય એટલે -3 છે, આ પણ દૂર જઈ રહ્યો તો -2 છે. તો આવી પરિસ્થિતિ હોય તો એના માટે આપણે આવું લખી શકીએ, -5 વત્તા -3 વત્તા -2, જવાબ 0 થઈ જશે. જો થઈ જ રહ્યો છે 0, બરાબર. અને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો I1 -I2 અને -I3 એનો સરવાળો હંમેશા 0 થશે. તો આ આપણે શું કર્યું કે કિર્ચોફનો પહેલો નિયમ છે આ જંકશન પાસે એપ્લાય કર્યો અથવા લાગુ પાડ્યો. જો અહીંયા એ નિયમ લાગુ પાડવો હોય એ બિંદુ પાસે તો આપણે શું લખી શકીએ, તો I3 દાખલ થાય છે એટલે I3 -I2 -I1 = 0. બરાબર, આ કિર્ચોફનો પહેલો નિયમ આપણે અહીંયા લાગુ પાડ્યો કહેવાશે. હવે કિર્ચોફનો બીજો નિયમ છે એ કેવી રીતે લાગુ પડે એનું પણ એક સરળ ઉદાહરણ લઈએ. તો જો અહીંયા બતાવ્યું છે એક સામાન્ય એવું એકદમ સરળ પ્રકારની પરિસ્થિતિ, એક બંધગાળો છે. ધારો કે એ બંધગાળાની એક ભૂજામાં 2 વોલ્ટની બેટરી છે, આ ભૂજા ખાલી છે અને આમાં 1-3 ઓહ્મનો અવરોધ છે અને એમાં અલગ અલગ દિશામાં વહેતા પ્રવાહો દર્શાવેલા છે. હવે તમને એમ થશે કે અહીંયા પ્રવાહની સંજ્ઞા દર્શાવી છે અને આ બેમાં કેમ નથી દર્શાવી. તો બેટરી ખાલી હોય એમાં વહેતા પ્રવાહનું કોઈ મહત્વ નથી કિર્ચોફના બીજા નિયમમાં. એ રીતે ખાલી ભૂજા હોય એમાં વહેતા પ્રવાહનું પણ કોઈ મહત્વ નથી, એમાં તમે પ્રવાહ દર્શાવો કે ના દર્શાવો કોઈ ફેર પડવાનો નથી, કારણ કે સમીકરણમાં એનો ક્યાંય ઉલ્લેખ થવાનો નથી. એટલા માટે જો આનું સમીકરણ બનાવવું હોય તો આપણે આમાં સમઘડી કે વિષમઘડી એવી એક દિશા પસંદ કરવી પડશે. એ આપણી ઈચ્છા પ્રમાણે લઈ શકાય પણ એને વળગી રહેવાનું. સમઘડી લઈએ તો સમઘડી જ અને વિષમઘડી લઈએ તો વિષમઘડી. એ હું તમને વધારે ડિટેલમાં હમણાં આગળ સમજાવું છું. તો જો અહીંયા આપણે આ પસંદ કરીએ તો આ અહીંયાથી અહીંયા આવીએ તો સ્થિતિમાન ઘટશે. બરાબર, તો એને દર્શાવ્યું છે I × R એટલે -3I. પછી અહીંયાથી આમ જઈશું તો 2 વોલ્ટ જેટલું સ્થિતિમાન વધશે એટલે એને 2+2 થી દર્શાવ્યું. અહીંયા કંઈ છે જ નહીં અને પાછા અહીંયા આવીશું એટલે અહીંયા જેટલું હતું એટલું થઈ જશે. તો આ બેનો સરવાળો સ્થિતિમાનનો અને આમાં છે જ નહીં તો આ ત્રણેયનો સરવાળો કરીએ -3I + 2+0 = 0 લખી શકાય. અને જો આમ ઊંધી મુસાફરી કરી હોત તો અહીંયાથી અહીંયા આપણે જઈએ તો સ્થિતિમાન એનું ઘટશે એટલે -2 આવે અને અહીંયાથી આમ જઈએ તો સ્થિતિમાન વધશે એ થશે +3I. તો +3I - 2 અને અહીંયા 0 + 0 = 0 આ રીતે દર્શાવાય. બરાબર, તમને થોડીક ખબર પડી હશે. હજી આપણે આગળ જઈશું એટલે વધારે ડિટેલમાં તમને હું સમજાવવાનો છું. કિર્ચોફના નિયમો ખૂબ આસાનીથી આપણે યાદ રાખી શકીએ એના માટે હું તમને એક મેમરી ટ્રીક આપું છું. જો પહેલો નિયમ છે એ આસાનીથી આ રીતે યાદ રાખવાનો, આ ટ્રીકથી તમે કિર્ચોફના નિયમનો ઉપયોગ દાખલા ગણતી વખતે ખૂબ સાચી રીતે અને સારી રીતે કરી શકશો. જો જંકશન તરફ, આ જંકશન છે એમ માની લો, જંકશન તરફ જતો પ્રવાહ એ હંમેશા ધન લેવાનો,
બરાબર, આ સિમ્બોલ યાદ રાખવાનું. એ રીતે જંકશનથી દૂર જતો પ્રવાહ એ હંમેશા ઋણ લેવાનો. જો ઉદાહરણ સ્વરૂપે આ જંકશન તરફનો પ્રવાહ છે તો એને ધન લેવાય, અને આ બંને છે એ જંકશનથી દૂર જતા, જો આની સાથે મેચ કરો તો એ આ બંને હંમેશા ઋણ આવે, એટલે -I1 અને -I2 લેવું પડે, અને આ I3 છે એને પ્લસ લેવાનું. બરાબર, આના સમીકરણો બનાવીશું જ્યારે ત્યારે આ ખાસ ઉપયોગી થશે. એ રીતે કિર્ચોફનો બીજો નિયમ છે, તો કિર્ચોફનો બીજો નિયમ લૂપ માટે વપરાય, અને લૂપમાં અવરોધ અને બેટરી અથવા સેલ આવે તો એના માટેની આ ટ્રીક છે. તો જ્યારે અવરોધ આવે મુસાફરીમાં રસ્તામાં, ત્યારે અવરોધમાંથી વહેતો પ્રવાહ જો એ દિશામાં આપણે મુસાફરી કરી રહીએ તો હંમેશા મુસાફરી અને પ્રવાહની દિશા એક હોય તો બે આ I અને R નો ગુણાકાર માઇનસ લેવાનો. બરાબર, એટલે અહીંયા એનો અર્થ એવો થાય, આ છેડાથી આ છેડા તરફ આપણે જઈએ ત્યારે સ્થિતિમાન IR એ ઘટી રહ્યું છે. આનો અર્થ એવો થાય, મુસાફરી એ આપણે કોઈ પણ દિશામાં લઈ શકીએ આપેલા દાખલા માટે, પણ એકવાર મુસાફરીની દિશા નક્કી કરી, સમઘડી કે વિષમઘડી, પછી એને આપણે વળગી રહેવું પડે. બરાબર, એ સમીકરણ બનાવતી વખતે એ નક્કી થઈ ગયું, પછી એને વળગી રહેવાનું અને આ નિયમનું પાલન કરવાનું. તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સરખી હોય તો I અને R નો ગુણાકાર ઋણ લેવાનો. બરાબર, આ યાદ રાખજો. હવે એનાથી ઊંધું, મુસાફરીની દિશા એ પ્રવાહની દિશા કરતાં ઊંધી હોય, બે વિરુદ્ધ હોય, તો I અને R નો ગુણાકાર ધન લેવાનો. બરાબર, આમાં આનો અર્થ એવો થાય કે આ છેડાથી આ છેડા તરફ જઈએ આપણે તો સ્થિતિમાન વધી રહ્યું છે એવો આનો અર્થઘટન થાય. એ જ રીતે ક્યાંક સેલ પણ આવે રસ્તામાં. બરાબર, પછી આ ચારેનું અહીંયા સમજાવું. જો સેલ આવે તો સેલ છે મુસાફરી આ દિશામાં થઈ રહી હોય, અને સેલનો પહેલા ધન છેડો આવે અને પછી ઋણ આવ્યો, તો આમાં લખવાનું -E. બરાબર, પછીનો છેડો છે એનું ચિહ્ન અહીંયા ધ્યાનમાં લેવાનું, અને સમીકરણની અંદર -E લખવું પડે જો આવી પરિસ્થિતિ આવે તો. મુસાફરીની દિશામાં પહેલા ધન આવે અને પછી ઋણ આવે તો -E લેવાનું, અને મુસાફરીની દિશામાં જો પહેલા આ રીતે આવતું હોય ઋણ અને પછી ધન આવતું હોય તો ઈનું મૂલ્ય છે એ ધન લેવાનું. બરાબર, જો હવે અહીંયા સમજીએ ચારે વસ્તુ, ધારો કે આને પસંદ કરીએ, તો જો આપણી મુસાફરી આમ છે અને પ્રવાહ પણ એ દિશામાં છે, તો 40 I3 એનું ચિહ્ન છે એ માઇનસ લેવું પડે, એટલે આનો ઉપયોગ કરીએ ત્યારે -40 I3 લખવું પડે. બરાબર, આનો અર્થ આવો થયો. અને આ જે રહ્યું એનું ઉદાહરણ થશે અહીંયા, મુસાફરી આ દિશામાં છે. બરાબર, એવું અહીંયા આગળ ક્યાંક ઉદાહરણ આવશે. પછી એ જ રીતે બેટરી માટે, જો અહીંયા બેટરી છે, ધારો કે આપણે આ બેટરી પસંદ કરીએ આ સેલ, તો આમાં પ્રવાહ આ બાજુ વહી રહ્યો છે અને મુસાફરી આપણી આમ છે, તો આ બાજુ જતા હોય તો આને લખવું પડે +45 વોલ્ટ. બરાબર, આના હું સમીકરણો તમને આગળ બતાવી રહ્યો, પણ આ ચાર ચિહ્ન અને આ બે, આ છ ચિહ્ન હંમેશા યાદ રાખજો. તો કિર્ચોફનો નિયમ છે એ ક્યારેય તમને અઘરો નહીં લાગે, અને ખૂબ આસાનીથી તમે કોઈ પણ પ્રકારનો આવો પરિપથ હોય એના સમીકરણો રમતવાતમાં બનાવી શકશો. જો હવે આપણે આ ચારે જે છે છ સંજ્ઞા હતી, એ છ સંજ્ઞા ઉપરથી કિર્ચોફના બંને નિયમો છે એના સમીકરણો બનાવીએ. ધારો કે અહીંયા જે પરિપથ આપ્યો છે એનું જ આપણે પૃથ્થકરણ કરીએ, તો આ એ બિંદુ છે એ જંકશન પોઈન્ટ છે. તો જંકશન પોઈન્ટ માટે મેં આ બે સંજ્ઞા સમજાવી, એ બે સંજ્ઞા પ્રમાણે આ રીતનું સમીકરણ બનશે. જંકશન એ પાસે શું લખી શકાય, I3 દાખલ થાય એટલે +I3, I1 બહાર નીકળે છે -I1, I2 પણ બહાર છે, એટલે I3 -I1 -I2 -0, σI બરાબર 0 છે એનું અર્થઘટન આ રીતે થાય. પછી બીજું બિંદુ છે D, એ પણ જંકશન પોઈન્ટ છે, તો એનું સમીકરણ જો બનાવે તો અહીંયા I1 એ D તરફ આવી રહ્યું, તો I1 જે D તરફ આવતું હોય તેના માટે એ દાખલ થતું એટલે +I1 લખાશે, એટલે અહીંયા I1 દાખલ થાય એટલે +I1. પછી I2 એ પણ જો D તરફ દાખલ થઈ રહ્યું છે, એમાં જઈ રહ્યું છે, એ પ્રવાહ જંકશનમાં જઈ રહ્યો, તો એ પણ ધન એટલે I2 પ્લસ, અને I3 એ આ જંકશનથી દૂર જાય તો I3 માઇનસ લેવાનું. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે, જંકશન એ
અને જંકશન ડી પાસે આપણે આ સંજ્ઞા પ્રમાણે આ સમીકરણો કેવી રીતે બનાવે. હવે એક વિશિષ્ટ કિસ્સો લઈએ, ધારો કે એચ બિંદુ. આમ તો એચ બિંદુ એ જંકશન નથી, પણ છતાંય કિર્ચોફનો પહેલો નિયમ એને પણ એટલો જ લાગુ પાડી શકાય. બરાબર, તો એચ બિંદુ માટે જો આપણે સમીકરણ બનાવવું હોય તો આવું બને. દાખલ થતો પ્રવાહ, તો એમાં દાખલ કેટલો થઈ રહ્યો છે? તો આ જે આઈ વન એમાં જંકશન તરફ જઈ રહ્યું છે, બરાબર, એટલે આઈ વન ધન લેવાનું. અને આ બાજુ જઈએ તો આઈ વન એનાથી દૂર પણ જઈ રહ્યો છે, તો માઇનસ આઈ વન, એટલે પ્લસ આઈ વન માઇનસ આઈ વન બરાબર ઝીરો. બરાબર, આમ તો અર્થવિહીન જેવું લાગે છે, એટલા માટે જ કિર્ચોફના પહેલા નિયમમાં જંકશન સિવાયના બિંદુઓના સમીકરણો બનાવવામાં આવતા નથી, એનો કોઈ અર્થ જ નથી, કારણ કે એમાં જવાબ શૂન્ય મળશે. આવી રીતે તો આનો આપણે ઉકેલ મેળવી શકીએ નહીં, આઈ વન બરાબર આઈ વન એવું જ મળે, જ્યારે આમાં આઈ વન આઈ ટુ આઈ થ્રી એના માટે એક નિશ્ચિત સમીકરણ બનાવી શકાશે. બરાબર, આ તમને ખ્યાલ આવી ગયો હશે. અને આનો બીજો અર્થ એવો થાય, જેટલું ઇનપુટ થયું એટલું જ આઉટપુટ થયું, એટલે ઇનપુટ બરાબર આઉટપુટ, અથવા ઇનપુટ વત્તા આઉટપુટનો બૈજિક સરવાળો શૂન્ય. તો મુખ્ય તો આ બે સમીકરણ જ ગણાય, બરાબર, જે જંકશન પાસે આપણે લાગુ પાડ્યા હતા. હવે અહીંયા બંધ ગાળાના સમીકરણો સમજીએ. જો ધારો કે આ એક બંધ ગાળો છે, ગમે તે ક્રમમાં લઈ શકો, આ પેલા લો, આ લો, કે આખું, કોઈ ક્રમનું મહત્વ નથી. તો આપણે પેલા આ બંધ ગાળો ધ્યાનમાં લઈએ, એને નામ પણ ગમે ત્યાંથી આપી શકાય, એચ ડી સી બી એ રીતે આપો, અથવા તો ડી સી બી એચ ડી એમ પણ, એટલે બંધ ગાળાનું નામની શરૂઆત ગમે ત્યાંથી કરવાની અને પણ અંત ત્યાં જ લાવવાનું, આ ખાસ યાદ રાખવાનું. તો આ એક બંધ ગાળો છે જે અહીંયા હાઈલાઇટ કરેલો છે, હવે એનું આપણે સમીકરણ બનાવવું છે. તો જો એનું સમીકરણ છે એ બંધ ગાળો એટલે કે લૂપ, તો આપણે અહીંથી શરૂ કરીએ એ, તો એથી આગળ જઈએ તો કંઈ છે જ નહીં, એટલે અહીંયા કંઈ વિચારવાનું નથી. હવે અહીંયાથી આમ જઈએ તો અવરોધ આવે, મુસાફરીની દિશા ધારો કે આમ છે, સમઘડી. તો સમઘડી દિશામાં એટલે કે આમાંથી કયું લાગુ પડશે? આ, તો એમાં માઇનસ આઈ આર આવે, એટલે આઈ વન અને થર્ટી એ બેનો ગુણાકાર અને ચિહ્ન માઇનસ, જો એટલે અહીંયા લખ્યું છે માઇનસ થર્ટી આઈ વન, એટલે આનો ઉપયોગ કર્યો આપણે. પછી આગળ જઈએ તો કંઈ છે નહીં, અને પછી સીધી બેટરી આવે. તો બેટરીમાં મેં તમને સમજાવ્યું કે મુસાફરીની વચ્ચે બેટરી આવે તો એનો સામેના છેડાનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું, એટલે અહીંયા 45 છે તો આ ધન છેડો છે સામેનો, તો અહીંયા કયો નિયમ લાગુ પડશે? તો આ, બરાબર, આ સ્થિતિ જો અહીંયા મેચ થાય તો બેટરી છે એના માટે લખવાનું પ્લસ 45. બરાબર, આ ખ્યાલ આવી ગયો છે. પછી આગળ જાઓ તો અવરોધ આવે ને પાછો અવરોધ આવે, તો આ બે અવરોધો શ્રેણીમાં થયા, તો તમે બંનેને છૂટું પણ દર્શાવી શકો અને બેને ભેગું કરી સરવાળો કરી અને 41 ઓહ્મ, અને પછી પ્રવાહ છે એ આ રીતે છે મુસાફરીની દિશામાં આઈ થ્રી, એટલે અહીંયા બે ભેગું કરીને લખ્યું છે 40 વત્તા 1 એટલે 41, અને પ્રવાહ છે આઈ થ્રી એટલે, અને પાછો મુસાફરીની દિશામાં, એટલે એમાં કયો કેસ લાગુ પડશે? આ જ, તો એ પ્રમાણે માઇનસ 40 I3 એ રીતે લખવું પડે. અને છૂટું લખવું હોય તો માઇનસ 1 I3 પ્લસ માઇનસ 40 I3 એ રીતે બે પદના સ્વરૂપમાં પણ આને દર્શાવી શકાય. બરાબર, એ તમને જે રીતે ફાવે, ભૂલ ના પડે એ રીતે લખવાનું, ભેગું કરીને અથવા છૂટું પડીને. મહત્વનું એ છે કે સમીકરણ ભૂલ વગરનું સાચું લખાવવું જોઈએ. બરાબર, તો આપણે લૂપ એચ ડી સી બી એ એના માટે કિર્ચોફનું સમીકરણ બીજો નિયમ વાપરીને આ બનાવ્યું કહેવાય. બરાબર, તમને આવડ્યું હશે. હવે આપણે એક બીજું સમજાવીએ, બીજું સમજીએ. જો હવે આ એક મોટી લૂપ ધ્યાનમાં લઈએ, બરાબર, અને એક છેલ્લી લૂપ છે એ હું તમને હોમવર્કમાં આપીશ, જાતે પ્રયત્ન કરજો, છેલ્લી આ વધશે. તો આ એક મોટી લૂપ છે એના માટે આપણે સમીકરણ બનાવીએ, તો જો એનું સમીકરણ આ રીતે બનશે, એ એચ ડી ઈ એફ જી અને એ, આ લૂપ થઈ. તો એની શરૂઆત આપણે આમ સમઘડી કરીએ તો પહેલાં 30 પ્રવાહ આઈ વન એટલે માઇનસ 30 I1, પછી આગળ જઈશું તો અહીંયા જઈએ તો અહીંયા કંઈ છે જ નહીં, પછી સીધો આ 20 ઓહ્મ આવે છે, અને પ્રવાહની દિશા એમાં જો સામે છે, મેં તમને કીધું હતું ને સામે મુસાફરીની દિશા હોય એમાં એની વિરુદ્ધમાં પ્રવાહ મળ્યો,
તો એ પ્રવાહને આપણે પ્લસ સ્વરૂપમાં દર્શાવવો પડે, અને પાછો અહીંયા પણ અવરોધ આવે છે 20 અને 1, તો આને છૂટું પણ દર્શાવે, અને ભેગું 21 થશે 21 ઓહ્મ, અને પ્રવાહ છે I2, અને પાછો મુસાફરીમાં સામે મળે, એટલે આ પરિસ્થિતિ એમાં લાગુ પડશે. એટલે અહીંયા લખાય 21 I2 અને ચિહ્ન પ્લસ, એટલે અહીં લખ્યું છે પ્લસ 21 21 I2, બરાબર તમને સમજાયું હશે. પછી આમ આગળ જઈએ તો બેટરી આવે છે, અને બેટરીમાં એનો ઋણ છેડો છે, તો ઋણ છેડા માટે 80 વોલ્ટ છે એનું ચિહ્ન -80, અને પછી પાછું એ બિંદુ. તો આ લૂપ છે એનું શરૂઆત એથી કરી હતી અને એનો અંત એ પાસે આવી ગયો, એટલે આખું સમીકરણ બની ગયું, છેલ્લે આપણે એના બરાબર 0. તો આ કિર્ચોફનો બીજો નિયમ છે એ આપણે એપ્લાય કરી અને સમીકરણને દર્શાવ્યું. હવે ત્રીજી લૂપ છે એ આ બનશે, બરાબર. એ ત્રીજી લૂપ માટે તમારે જાતે પ્રયત્ન કરી અને આનું સમીકરણ બનાવવાનું છે, અને તમને ચોક્કસ આવડશે, બરાબર. આટલી બાબતો ધ્યાનમાં રાખજો, અને અમે જે ઉદાહરણ આપે ઉદાહરણ પ્રમાણે ગણતરી કરતા જશો, તો આ ત્રીજું સમીકરણ તમે જાતે બનાવી શકશો, બરાબર. આ બધું ગોખવાનું નથી, આ વસ્તુને સમજી અને એને એપ્લાય કરવાની છે, તો જેથી તમને કિર્ચોફનો પહેલો અને બીજો નિયમ છે એને દાખલામાં કેમ લાગુ પાડવો એ હંમેશ માટે આવડી જશે. જો હવે સમજીએ સિમેટ્રી ટ્રિક્સ. આ કિર્ચોફના નિયમ ઉપરાંત ના બીજા બે નિયમ છે જે જેની મદદથી આપણે આવા જટિલ પરિપથ હોય એનું વિશ્લેષણ કે એના સમતુલ્ય પરિપથ એ ખૂબ જ આસાનીથી મેળવી શકીએ. મેં શરૂઆતમાં કીધું હતું કે હું તમને એક સિમેટ્રી ટ્રિક શીખવાડવાનો છું જેની મદદથી ખૂબ અઘરા દાખલા હોય કે જટિલ પરિપથ હોય એને આપણે ખૂબ જ સરળ સ્વરૂપમાં ફેરવી શકીશું. તો ચાલો સમજીએ. તો સિમેટ્રી ટ્રિક છે એ કિર્ચોફના અને શ્રેણી સમાંતરના નિયમો ઉપરથી મેળવવામાં આવેલી બીજી રીતો છે. હવે એમાં બે પ્રકાર આપણે પાડીએ, કરંટ ડિવાઈડર અને પોટેન્શિયલ ડિવાઈડર. પહેલા હું તમને સમજાવું છું કરંટ ડિવાઈડર. કરંટ એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ, અને ડિવાઈડ એટલે એનો ભાગ પડવો. ઘણી વખત પરિપથાઓ જટિલ આપેલ હોય, જો એક ઉદાહરણ સ્વરૂપે એનો પરિપથ છે જેમાં આપણને સીધી રીતે કંઈ ખબર નથી પડતી કે કયા અવરોધો કેવી રીતે જોડાયેલા છે, અમુક શ્રેણી જેવું લાગે છે, અમુક સમાંતર છે, પણ કોણ કોની સાથે સમાંતરમાં છે અને શ્રેણીમાં છે જલ્દી આમાં નક્કી કરી શકાય નહીં, અને શ્રેણી સમાંતરના સીધા નિયમો છે આમાં વાપરી શકાય એમ નથી. બીજું, કિર્ચોફનો નિયમ આમાં વાપરવા જઈએ તો ગણતરી ખૂબ લાંબી થાય એવી છે, અને જવાબ મેળવવામાં ખૂબ સમય જાય એવો છે. MCQ જેવી પરીક્ષા હોય એમાં ખૂબ ઝડપથી આપણે જવાબ લાવવાનો હોય, તો કિર્ચોફના નિયમોથી તો આને ઉકેલી જ શકાય, પણ એમાં સમય ખૂબ લાગે. તો આપણે એવી કોઈ રીત વિકસાવવી પડે કે જેની મદદથી આવા અઘરા દાખલા હોય અથવા લાંબા દાખલા હોય જે આપણે ખૂબ ટૂંકમાં અને ઝડપથી સાચા જવાબ સુધી પહોંચી શકીએ. તો આ જે ટ્રીક રહી ને એ એના માટેની જ ટ્રીક છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને ખૂબ ઉપયોગી થાય એવી, બરાબર. તો આ ટ્રીક છે એ આપણે સમજીએ, એનામાં ખાસ ધ્યાન આપજો, આ ખૂબ ઉપયોગી છે. તો કરંટ ડિવાઈડર, ધારો કે એક નેટવર્ક આપ્યું છે, આ નેટવર્કમાં હું જે શીખવાડીશ એ બધા નેટવર્કને લાગુ પડશે. જો હવે તમે આ નેટવર્કને જુઓ, ધારો કે આમાં પ્રવાહ છે એ I દાખલ થાય. હવે એટલું હંમેશા યાદ રાખવાનું કે જે અવરોધ આપ્યા હોય એ અવરોધો પ્રમાણે પ્રવાહનું વિભાજન થાય. તો આપણે જાણતા ના હોઈએ તો R1 અવરોધ છે એમાં I1 પ્રવાહ દર્શાવી દેવાનો, અને R2 અવરોધ છે એમાં I2 દર્શાવવાનો, કંઈક તો પ્રવાહ આમાંથી પસાર થશે જ. પછી આ પ્રવાહ છે એટલે I ના બે ભાગ પડ્યા, I1 અને I2, તો કિર્ચોફના નિયમ પ્રમાણે I1 વત્તા I2 બરાબર I આપણે લખી શકીએ, બરાબર. એ જ રીતે આ I1 ના આગળ જતા પાછા બે ભાગ પડશે. હવે R3 અને R4 જો જાણીતા ના હોય તો આપણે પ્રવાહ પણ આ રીતે અજ્ઞાત રીતે ધારવા પડે કે I1 છે એનો ભાગ પડે I3 અને I4, એટલે I1 બરાબર I3 વત્તા I4. એ રીતે અહીંયા I2 બરાબર I6 વત્તા I5, બરાબર. હવે આગળ જઈએ તો પાછા આ રીતનું નેટવર્ક આવે છે કે એમાં પાછા બે અવરોધ ભેગા થઈ રહ્યા છે, પછી અહીંયા પણ એ રીતે પાછા ભેગા થઈ રહ્યા છે, અહીંયા એક બીજો અવરોધ છે, બરાબર. હવે તમે આ નેટવર્કનું બરાબર અવલોકન કરો,
तो आ नेटवर्क छे એમાં જો એક સંમિતતા દેખાય, સંમિતતાને અંગ્રેજીમાં સિમેટ્રી કહેવાય. જાણે કે આ નેટવર્કનો આટલો ભાગ છે એ આ જે ભાગ રહ્યો ડાબી સાઈડનો એનું પ્રતિબિંબ હોય, અરીસામાં પડે એવું. અરીસામાં જો આટલો ભાગ આપણે દર્શાવીએ તો એનું આવું પ્રતિબિંબ રચાય, બરાબર. જો R1 R2 એ અહીંયા સરખા જ છે, જો અહીંયા R1 છે તો અહીંયા R1 છે, અહીંયા R2 છે તો અહીંયા R2 છે, એ રીતે અહીંયા R3 છે તો અહીંયા R3 છે, R4 R4, R6 R6, R5 R5, અને આ ગમે તે હોય, બરાબર. આ જે કંઈ હોય એ બંનેમાં ગણાય એવું છે, એટલે આનું મૂલ્ય ગમે તે લઈ શકો. તો એવું અહીંયા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આ એનું પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબમાં આપણે જો લોજિકલી વિચારીએ તો જેટલો પ્રવાહ દાખલ થયો એટલો જ પાછો બહાર નીકળે, એટલે આપણે અહીંયા જેવી રીતે વિસ્તરણ કર્યું પ્રવાહનું, એવી રીતે અહીંયા જે સંકોચન છે એનું આમ ઊંધું વિસ્તરણ કરી શકીએ. તો આપણે એટલું તો કહી જ શકીએ કે આઈ પ્રવાહ દાખલ થયેલો, તો એ દાખલ થયો હોય તો છેલ્લે બહાર નીકળ્યો હોય ત્યારે અહીંયા R1 અને R2 હતું દાખલ થતી વખતે, તો અહીંયા R1 ને R2 જ હોય, તો આ જે ભૂજાઓ રહી એમાં I1 અને I2 જ બતાવવું પડે. એટલે અહીંયા દાખલ જેટલું થયું એના જે બે ભાગ પડે એ બે ભાગ અહીંયા મળીને આઈ આપે આપણને. હવે આમ રિવર્સ જઈએ તો I2 કોના કારણે મળ્યો છે એવું કહેવાય, તો અહીંયા I2 કોના કારણે, I2 નું શું ડિવાઈડ થતા મળતું હતું I6 અને I5, તો અહીંયા પણ એવું જ છે R6 R6 R5 R5. તો એમાં વહેતો પ્રવાહ છે, અહીંયા બીજી તો કોઈ બ્રાન્ચ પડતી નથી, તો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પ્રમાણે આ I2 છે એ ત્યારે જ મળી શકે જ્યારે I6 અને I5 ભેગા થતા હોય. એટલે આ I6 અહીંયા આવ્યો એવું કહી શકાય, અને I5 છે એ પણ અહીંયા આવ્યો જ હોય, કારણ કે અહીંયા બીજી કોઈ બ્રાન્ચ પડતી જ નથી. અહીંયા પડે છે પણ એનો આપણે પછી ચર્ચા કરીએ કે અહીંયા કેમ પ્રવાહ નહીં જાય, બરાબર. તો I6 છે એ અહીંયા મળે, એ જ રીતે જો અહીંયા I1 એ કોના કારણે મળે, તો I1ના બે ભાગ પડ્યા હતા I3 I4, તો અહીંયા I1 મળવું જોઈએ I3 અને I4ના કારણે, કારણ કે અહીંયા R3 છે, અહીંયા R4 છે, તો અહીંયા R3 છે અને અહીંયા R4 છે. આવું આપણે તો જ કહી શકીએ જો આ જે અડધો પરિપથ છે એની મિરર ઇમેજ અથવા એની સિમેટ્રી ઇમેજ છે વાય એક્સને અનુલક્ષીને, અથવા અહીંયા બેટરી જોડી હોય આપણે તો એ બેટરીના જે ધ્રુવો છે સંજ્ઞાત્મક એને સમાંતર લીટી દોરીએ, તો જ આપણે આ રીતે પ્રવાહની ઊંધી વહેંચણી પણ દર્શાવી શકીએ. જો હવે આ ભુજામાં પ્રવાહ એટલા માટે નહીં હોય, જો આ મિરર ઇમેજ તમને ખબર પડે એટલે આ ભાગ મેં મિરર સ્વરૂપમાં છે એમ બતાડવાનો પ્રયત્ન કર્યો છે, તમે સમજી શકો. હવે આ ભુજામાં કોઈ પ્રવાહ આવશે જ નહીં, કારણ કે જો આ R4 હોય, આ R4 હોય, R3 હોય, R3 હોય, અહીંયા I3 ને I4 બતાવ્યા છે, તો અહીંયા I3 અને R4 બતાવવા જ પડે. તો એનો મતલબ એમ થાય કે આનો એક ભાગ અહીંયા પડશે નહીં, આ પ્રવાહ અહીંયા જતો રહ્યો સીધો. એ રીતે આ પ્રવાહ છે એ પણ અહીંયા જતો રહ્યો, તો પછી અહીંયા જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આ વચ્ચેનો ભાગ છે એ આપણા માટે જાણે કે હોવા છતાંય છે જ નહીં એમ કહી શકીએ, બરાબર. તો અહીંયા ફાયદો શું થયો, આ પરિપથને જટિલ બનાવતો જે ભાગ હતો એ ભાગને આપણે અવગણી શક્યા. જો એ ભાગ હોવા છતાંય નથી હોવા જેવો છે, તો હવે જો પરિપથ કેટલો સરળ બની ગયો. હવે આ બે શ્રેણીમાં છે, આ બે શ્રેણીમાં છે ને એ બે પાછું સમાંતરમાં છે, એ તો આપણે સીધું ગણી શકીએ, અને એની સાથે આ બે પાછું શ્રેણીમાં છે એવું જ અહીંયા છે. તો આની ગણતરી ખૂબ આસાન થઈ જશે, અને આ આપણે જે અવગણ્યું એ અવગણવાનું કારણ શું છે, એ આપણે પ્રવાહની વહેંચણી જે સિમેટ્રીના કારણે કરી એ સિમેટ્રીનો અહીંયા ફાયદો મળ્યો, બરાબર. તો આને કહેવાય કરંટ ડિવાઈડર સિમેટ્રી, જેમાં વિદ્યુત પ્રવાહનું વિતરણ એવી રીતે કર્યું સિમેટ્રીના કારણે કે અમુક ભાગમાં જતો પ્રવાહ છે એ આપણે શૂન્ય બતાવી શક્યા, એટલે એ હોવા છતાંય એ સર્કિટની સમતુલ્ય સર્કિટમાં નથી બરાબર આપણે બતાવી શકીએ, બરાબર. તો આ એક ટ્રીક છે, આ ટ્રીકથી આપણે ઘણા બધા ઉદાહરણો હમણાં ઉકેલવાના છીએ. જો હવે આ તમે સમજી શકો એટલે આનું એક ઉદાહરણ આપું, જે અવરોધ આપણે લીધા હતા એ બધા સરખા લઈ લઈએ. હવે જો આ વચ્ચેનો ભાગ છે ને આપણે અવગણી શકીએ, બરાબર. એ અવગણવાથી
અને બધા અવરોધો સરખા લેવાથી પરિણામ શું આવશે? આના એક્ઝેક્ટ બે ભાગ પડશે. જો અવરોધો સરખા ન હોય તો અહીંયા આઈ વન ને આઈ ટુ આપણે બતાવેલું, પણ આ સરખા લઈએ તો તાર્કિક રીતે પ્રવાહ પણ સરખો જ વેચાય. તો આઈના બે ભાગ પડે, આઈ ટુ આઈ ટુ, આઈ ટુના પાછા બે ભાગ, આઈ ફોર આઈ ફોર. એ રીતે આપણે અહીંયા પણ જે મિરર ભાગ છે એનો, એમાં પણ એવું દર્શાવી શકીએ. અને વચ્ચેનો ભાગ છે એને રદ કરીએ, તો જો હવે આનો પરિણામી અવરોધ શોધવો બહુ સહેલો છે. ટુ આર, ટુ આર, ટુ આર સમાંતરમાં એટલે આર, આર 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 ત્રણ શ્રેણીમાં એટલે થ્રી આર, થ્રી આર પાછું સમાંતરમાં એટલે થ્રી આર સમાંતર થ્રી આર, તો થ્રી બાય ટુ આર. જો આખો પરિપથ છે એનો પરિણામી અવરોધ આપણે મોઢે જ ગણી નાખીએ. અને જો અહીંયા બેટરી જોડી હોય અને એના વોલ્ટેજ આપ્યો હોય તો આ પ્રવાહ પણ તમે ગણી શકો કેટલા છે. છે ને, એકદમ આસાન થઈ ગયું. હવે આપણે સમજીએ બીજી ટ્રીક, સિમેટ્રીની બીજી ટ્રીક. એ ટ્રીકને આપણે કહીશું પોટેન્શિયલ ડિવાઈડર ટ્રીક, અથવા તો પેલું વર્ટિકલ સિમેટ્રી હતી તો આ હોરિઝોન્ટલ એટલે આડી દિશામાં સિમેટ્રી. જો હવે આ પરિપથનો અભ્યાસ કરો, આ પરિપથમાં તમને સ્પષ્ટ રીતે દેખાય અહીંયા આર વન અવરોધ છે તો અહીંયા આર વન છે, અથવા અહીંયા આર વન છે તો અહીંયા આર વન છે. ઉપરનો ભાગ જેવો છે એક્ઝેક્ટ એવો જ ભાગ નીચે છે. જોઈ લો, આર વન આર વન, આર ટુ આર ટુ, આર થ્રી આર થ્રી, પછી આર ફોર આર ફોર, આર ફાઈવ આર ફાઈવ, આર સિક્સ આર સિક્સ, બરાબર. અને આ અવરોધ બંનેમાં કોમન છે એટલે બંનેમાં છે એવું ગણાય. તો એનો મતલબ જો ઉપર જેવું છે એવું જ નીચે છે, અથવા નીચે જેવું છે એવું જ ઉપર છે. તો આવો પરિપથ હોય ને એને આડી અક્ષને અનુલક્ષીને એ સિમેટ્રિક છે, અથવા તો બેટરી અહીંયા જોડી હોય તો બેટરીના ધ્રુવોની સંજ્ઞા એને આડી અક્ષ બને એ રીતની આ સિમેટ્રી થઈ. એ તમે તમારી રીતે યાદ રાખી શકો છો. આને આપણે કહીશું પોટેન્શિયલ ડિવાઈડર સિમેટ્રી. જો એમાં શું થશે, આગળ શું થતું હતું, વિદ્યુત પ્રવાહની વહેંચણી આપણે કરી શકેલા. તો અહીંયા સ્થિતિમાન છે, પોટેન્શિયલ એટલે સ્થિતિમાન અથવા વોલ્ટેજ, એની વહેંચણી આપણે કરી શકીએ. કઈ રીતે, જો એ સમજીએ. અહીંયા ધારો કે બેટરી જોડી હોય વી વોલ્ટની, તો આ આ બિંદુ પાસેના કંઈક વોલ્ટેજ ધારી લઈએ, ધારો કે અહીંયા વી વન, બરાબર. હવે આગળ જઈશું તો આ સિમેટ્રીના કારણે અહીંયા આ બે અવરોધો સરખા છે એટલે અહીંયા જેટલું સ્થિતિમાન હોય એટલું જ અહીં મળે, એટલે આ બેના સ્થિતિમાન વી ટુ થાય. એ રીતે આગળ જઈએ તો આ બેના વી થ્રી થાય, આ બેના વી ફોર, પછી આ બેના વી ફાઈવ, અને અહીંયા વી સિક્સ મળે. જો બેટરીના આ ધ્રુવને ધન ગણીએ વી અને આને ઋણ કહીએ ઝીરો, તો આ વી અને આ ઝીરો પણ તમે દર્શાવી શકો, બરાબર. એ ડિપેન્ડ છે કે કેવી રીતે ક્યાં આ જે જટિલ પરિપથ છે ગોઠવાયેલો. એટલે બહુ વ્યાપક અર્થમાં આપણે આને વી વન કીધું તો અહીંયા વી સિક્સ મળ્યું. તો આ રીતે તમારે આમાં સ્થિતિમાન અથવા પોટેન્શિયલના વિભાગ પાડતા જવાના. પણ એટલું નક્કી કે સિમેટ્રી હોય આ રીતની, મિરર સિમેટ્રી આડી, બરાબર, આ નીચે છે એવું જ ઉપર છે, અથવા ઉપર છે એવું જ નીચે છે, તો એ સંજોગોમાં આપણે આવું કરી શકીએ, સ્થિતિમાન છે એ સરખું બતાવી શકીએ. અને એ વખતે પણ આ વચ્ચેનો ભાગ છે એ રદ થશે, કારણ કે આપણે જાણીએ થિયરી પ્રમાણે બે સમાન સ્થિતિમાનવાળા બિંદુઓ હોય તો ત્યાં વિદ્યુત ભારની ગતિ થશે નહીં, એટલે ત્યાં પ્રવાહ નહીં રચાય. પ્રવાહ નહીં રચાય તો અવરોધ ગમે તે હોય એનો કોઈ અર્થ રહેશે નહીં. અથવા તો ત્યાં પ્રવાહ નથી તો આપણે એવું કહી શકીએ કે એ અવરોધ અનંત છે. અને અનંત અવરોધનો મતલબ શું થાય, ત્યાં પરિપથ ઓપન છે એટલે ત્યાં કોઈ કનેક્શન છે જ નહીં. તો આ પણ સ્થિતિ એવી થઈ કે અવરોધ હોવા છતાં ત્યાં અવરોધ નથી, અથવા તો એ ભાગ ખુલ્લો છે, એવી પરિસ્થિતિને સમતુલ્ય થઈ ગયું. તો જો અત્યારે જે દેખાય છે આ હોરિઝોન્ટલ અથવા આડી સિમેટ્રીના કારણે આપણે આ વચ્ચેનો ભાગ છે એને દૂર કરી શક્યા. હવે જો પરિપથ બહુ આસાન થઈ જશે, આનો ઉકેલ મેળવવો ખૂબ સહેલો છે, બરાબર. આગળ તમે મેળવ્યું હતું એ રીતે જ અહીંયા જે અવરોધો આપ્યો એનું શ્રેણી સમાંતર કરીને આખો પરિપથ છે એનો સમતુલ્ય અવરોધ પ્રવાહ વગેરે બધું તમે શોધી શકો. હવે અહીંયા જે મેં પરિપથ દર્શાવ્યો છે આ ઉદાહરણ સ્વરૂપે, એ આડી અને ઊભી એમ બંને અક્ષને અનુલક્ષીને સમતુલ્ય છે, એટલે એમાં વચ્ચેનો ભાગ છે એ બંને માટે સરખી રીતે જ રદ થઈ રહ્યો છે. પણ બધા પરિપથો આવા ના હોય કે આડી રીતે ને ઊભી રીતે બંને રીતે સિમેટ્રિક હોય અથવા તો સંમિત હોય.
તો જેમાં ઊભી રીતે પરિપથ સંમિત હોય એમાં આપણે અમુક ભાગ અવગણી શકીએ અને આડી રીતે હોય એમાં પણ અમુક ભાગ અવગણી શકીએ. હું તમને ઉદાહરણો હમણાં બતાડું છું એટલે તમને વધારે સ્પષ્ટ થઈ જશે. બરાબર, આ જે તમને ટ્રીક શીખવાડી એ અતિ અગત્યની ટ્રીક છે ઝડપથી અથવા તો એમસીક્યુનો ઉકેલ લાવવા માટે. બરાબર, કોઈ પણ આવો પરિપથ હોય એનો ઝડપથી ઉકેલ લાવવો હોય તો આ બહુ સારામાં સારી ઉપયોગી ટ્રીક છે, હંમેશા યાદ રાખજો. વધારે સ્પષ્ટતા આપણે હમણાં ઉદાહરણો ગણી એટલે થઈ જશે. જો હવે આ ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે, ઉદાહરણ 3.6, 3.6. હવે એનો આપણે ઉકેલ મેળવવાનો છે. આમાં એવું કીધું છે કે 1 ઓહ્મના 12, આ દરેક અવરોધ છે એનું મૂલ્ય 1 ઓહ્મ છે ને એવા 12 અવરોધ છે એ આ રીતે ત્રિપરિમાણમાં સમઘન આકારે જોડેલા છે. તો નેટવર્ક જે બન્યું એના વિકર્ણના સામ સામે આવેલા છેડે, એટલે આ એ બિંદુ અને આ સી સી ડેશ બિંદુ આ વિકર્ણના સામ સામેના છેડાએ, એ બે બિંદુને અનુલક્ષીને આ જે નેટવર્ક છે એનો અવરોધ કેટલો મળે આપણને? બરાબર, સમતુલ્ય અવરોધ કેટલો? અને બીજું પૂછ્યું છે, સામ સામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તો આંતરિક અવરોધ ધરાવતી આ બેટરી છે 10 વોલ્ટની, તો સમતુલ્ય અવરોધ શોધો અને સમઘનની દરેક ભુજામાંથી થતો પ્રવાહ પણ શોધો. બરાબર, આવો એક જો હવે આ તો જોવાથી આપણને ખૂબ અઘરું હોય એવું લાગે પણ એ વાસ્તવમાં અઘરું નથી. જો આપણે ટ્રીક જાણતા હોઈએ તો આ બહુ સહેલું છે. તો પહેલાં તો જો આ દાખલો આ રીતે ગણવાનો શરૂ કરવાનો. હવે અહીંયા પણ સિમેટ્રી છે જ, જો તમને દેખાય તો. આ સમઘન છે એ સંમિત જ નેટવર્ક છે અને એનો આપણે ફાયદો ઉઠાવીશું. જો હવે અહીંયા બધા અવરોધો સરખા છે, પહેલો તો એ ફાયદો છે. બીજું કે એનો આકાર પણ છે એ સમઘનને અમુક રીતે કાપીએ તો એ સંમિત જ છે. તો જો અહીંયા જે પ્રવાહ અહીંયા આગળ વધશે એમાં અહીંયા 3 ભાગ પડશે, તો ત્રણેય ભાગમાં વહેતો પ્રવાહ સરખો જ મળશે અને એ જે પ્રવાહ છે એના પાછા બે બે ભાગ પડશે. બરાબર, એટલે આ ભુજામાં જો આપણે પ્રવાહ આઈ ધારી લઈએ તો રિવર્સમાં એ 3i માંથી છૂટા પડે એમ કહી શકીએ. એટલે બેટરીમાંથી આગળ વધતો પ્રવાહ ધારી લેવાનો 3i. ગણિતમાં આ ગણિતની આ જ મજા છે, તમે ધારવાનું હોય એ ગમે તે ધારી શકો, તમે i પણ ધારી શકો. તો i ના 3 ભાગ i/3 લેવા પડે અને i/3ના પાછા 2 ભાગ i/6 લેવા પડે. પણ જે અપૂર્ણાંકનું બિનજરૂરી આમાં લંબાણ ના કરવું હોય તો આપણે પહેલેથી 3i ધારીએ, તો 3i ના 3 ટુકડા i પડે અને i ના પાછા 2 2 ટુકડા i/2 પડે. તો જે અપૂર્ણાંક વાળા ભાગ છે એને આપણે ઘટાડવાથી ગણતરી થોડી સહેલી કરી શકીએ. એટલે પહેલેથી આપણે શું ધારી લીધું, આ પરિસ્થિતિ પ્રમાણે 3i. બરાબર, પણ આ ગોખવાની જરૂર નથી, તમે દાખલ થતો પ્રવાહ કોઈ પણ લઈ શકો, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. હવે કંઈ પણ લેવાનું હોય તો એવું જ લેવું જોઈએ કે જેથી ગણતરી સહેલી બને, એટલે આપણે એને 3i લીધું. તો 10 વોલ્ટની બેટરીમાંથી ધારો કે 3i પ્રવાહ નીકળ્યો, 3i ના આપણે ભાગ પાડ્યા. બરાબર, હવે દરેક અહીંયા જે વહેતો પ્રવાહ આપણે આઈ ધારી લીધો ને સમાન મળશે કારણ કે અવરોધ પણ એક સરખા છે. જો એના આ રીતે 3 ભાગ પડ્યા, ધારો કે એ બિંદુમાં 3i દાખલ થયું અને એના i એવા 3 ભાગ છૂટા પડ્યા. હવે એ ભાગ છે એ i/2 ડિવાઇડ થયા, તો આનાય પણ i/2 ડિવાઇડ થયું, આનું પણ i/2 ડિવાઇડ થયું. હવે અહીંયાથી આગળ સમમિતિ છે. જો નેટવર્કમાં છેલ્લે સી ડેશ બિંદુ પાછે પાછા અહીંયા જેમ હતું એવી જ પરિસ્થિતિ અહીંયા છે અને વચ્ચે પણ એવું જ છે, તો આ સંમિત નેટવર્ક કહેવાય. આગળ મેં શીખવાડ્યું એમ. તો સંમિત નેટવર્કમાં તમે આગાહી કરી શકો કે જેવી રીતે દાખલ થયો તો પ્રવાહ એવી જ રીતે બહાર નીકળશે. તો દાખલ થયો તો કેટલો? 3i, તો બહાર પણ 3i મળે. પણ એ 3i ના 3 ભાગ પડ્યા હતા એવા જ જો અહીંયા છે તો આપણે કહી શકીએ કે આ ભુજામાં વહેતો પ્રવાહ આઈ જ હોવો જોઈએ. એટલે અહીંયા આઈ દર્શાવવાનો, અહીંયા આઈ દર્શાવવાનો, અહીંયા પણ આઈ. હવે આઈ ના પાછા જાઓ તો આઈ ના 2 ભાગ પડે છે રિવર્સમાં, તો અહીંયા જે છે એનાય 2 ભાગ એવી રીતે જ પડ્યા હતા. તો આપણે એવું કહી શકીએ કે મધ્ય ભાગ જે છે સર્કિટનો એમાં જેવી રીતે વિભાગ પડ્યા હતા બ્રાન્ચ, એવી રીતે બ્રાન્ચ ભેગી પણ થાય, એટલે વચ્ચેના ભાગમાં i/2 જ દર્શાવવું પડે. બરાબર, તો પ્રવાહની વહેંચણી એ સમમિતિના કારણે આપણે ખૂબ આસાનીથી કરી શક્યા. હવે કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે આપણે આ જે લૂપ રહીને એ લૂપ પસંદ કરીએ અને એનું એક સમીકરણ બનાવીએ.
ધારો કે આ દિશામાં આપણે સમઘડી દિશામાં કે વિષમઘડી ગમે તે લઈ શકાય, આપણે મુસાફરી કરીએ અને કિર્ચોફનું સૂત્ર બનાવીએ. જો હવે ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે, અહીંથી ધારો કે આ આઈ છે, તો મુસાફરી કરીએ તો માઇનસ આઈ આર, પછી અહીંયા આવીએ તો અહીંયા પ્રવાહ છે આઈ બાય ટુ, અવરોધ છે આર, તો માઇનસ આઈ બાય ટુ આર અથવા માઇનસ વન હાફ આઈ આર, બંને રીતે લખી શકાય. પછી અહીંયા આવીએ પાછા, તો અહીંયા પાછું માઇનસ આઈ આર, ને ત્યાંથી આમ આવી જઈએ તો બેટરી આવે છે. આપણે મેં શીખવાડ્યું બેટરી મુસાફરીની કરતા હોય તો સામેનો છેડાનું ધ્રુવ લેવાનું, એટલે પ્લસ ઈ બરાબર, અને એના બરાબર પાછા અહીંયા હતા ત્યાં આવી ગયા, એટલે બરાબર જીરો. કેટલું આસાનીથી બની ગયું બરાબર. આપણે નિયમ જાણતા હોઈએ તો કિર્ચોફના સમીકરણો બનાવવા ખૂબ સહેલા છે. હવે આનું સાદુરૂપ આપી દો, તો ઈ બરાબર જો આ બધું સાદુરૂપ આપે તો ફાઈ બાય ટુ આઈ આર થશે. હવે માની લો કે આ જે નેટવર્ક છે આખું, એનો કંઈક તો અવરોધ મળવાનો જ છે છેલ્લે, એ ધારી લઈએ આ રીતે. ધારો કે આખું નેટવર્ક છે એનો સમતુલ્ય અવરોધ છે આર ઇક્વેલન્ટ, એને એક જ અવરોધ સ્વરૂપે દર્શાવો, તો આટલું થયું. આ ભાગ છે ને જેમ છે એમ પાછો દર્શાવી દો, તો જો આ નેટવર્ક છે એનું આ સમતુલ્ય નેટવર્ક થઈ ગયું. હવે આનું પણ એક સમીકરણ બનાવો કિર્ચોફના નિયમ પ્રમાણે, તો એ સમીકરણ બનાવીએ તો આપણે લખી શકીએ ઈ બરાબર આઈ આર ઇક્વેલન્ટ, અને એનું સાદુરૂપ આપીએ તો લખી શકાય આર ઇક્વેલન્ટ બરાબર ઈ ભાગ્યા થ્રી આઈ, કારણ કે આમાં જતો પ્રવાહ થ્રી આઈ છે. તો થ્રી આઈ એટલે આઈ, થ્રી આઈ બરાબર આઈ વી બરાબર આઈ આર, અથવા ટેન બરાબર આર ઇક્વેલન્ટ ઇન્ટુ થ્રી આઈ, તો આર ઇક્વેલન્ટ બરાબર ઈ ભાગ્યા થ્રી આઈ બરાબર. સાદુરૂપ આપશો તમે તો ફાઈ બાય સિક્સ આર મળશે બરાબર, આર ઇક્વેલન્ટ બરાબર સરખામણી કરીને. તો આપણે લખી શકીએ આર બરાબર, જો અહીંયા એક ઓમ આપ્યું હોય, આ એક ઓમ છે એમ, રકમ એક ઓમ, બે ઓમ, ત્રણ ઓમ, ગમે તે માટે આ દાખલો બનાવી શકાય બરાબર. આની જરૂર તો હવે પડી, અત્યાર સુધી આ એક ઓમની કોઈ જરૂર જ નથી. આ બે આંકડા છે એક ઓમ અને 10 વોલ્ટે ગમે તે હોઈ શકે, રીતમાં કોઈ ફેર પડશે નહીં, ખાલી જવાબ આ રીતે બદલાશે. તો આર બરાબર એક ઓમ લીધું હોય તો અહીંયા કિંમત મૂકો તો આનો અવરોધ થશે 5/6 ઓમ બરાબર. 2 ઓમ લઈએ તો 5/3 મળશે, એમ આર બદલીશું તો આર બદલાશે. અને વ્યાપક સૂત્ર શું થશે આનું, આ રીતે સમઘન આકારે 12 અવરોધ સરખા મૂલ્યના જોડે, તો એનું વ્યાપક સૂત્ર છે આ, યાદ રાખજો 5/6 આર, આ હંમેશ માટે યાદ રાખવાનું. હવે ઈ બરાબર 10 લઈએ, જો આમાં કિંમતો મૂકીએ આપણે તો 5/6 બરાબર 10/3 આઈ, સાદુરૂપ આપો તો આઈ બરાબર 4 એમ્પિયર, જો પ્રવાહ પણ આપણને મળી ગયો બરાબર. તો આ રીતે આ જે દાખલો છે આમ આકૃતિની દ્રષ્ટિએ બહુ મોટો લાગે છે, પણ વાસ્તવમાં ખૂબ સહેલો દાખલો છે. હવે જો આ એક ઉદાહરણ 3.7 ગણી, આમાં થોડા ગણતરી લાંબી છે બરાબર, આ દાખલો છે એમાં સમય થોડો જાય એવો છે, અને ધ્યાન રાખીને ગણતરી કરવાની. જો હવે આમાં કિર્ચોફ, એક વસ્તુ હંમેશા યાદ રાખો, જેટલી અજ્ઞાત રાશિઓ હોય ઓછામાં ઓછા એટલા સમીકરણ બનાવવા પડે, આ નિયમ છે ગણિતનો બરાબર. તો અહીંયા જો આ બધી વહેંચણી દર્શાવી છે, આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો, દરેક શાખામાં કેટલો પ્રવાહ જઈ રહ્યો છે એ બધો શોધવાનો હોય, તો પ્રવાહની વહેંચણી તમે ઈચ્છા પડે રીતે દર્શાવો. હવે એ સંજ્ઞાઓ પ્રમાણે આપણે ગણતરી ચાલુ કરીએ. તો પહેલી લૂપ છે હાલ પસંદ કરીએ, એ જો હવે આ તો આકૃતિમાં દર્શાવેલું આપેલું જ છે, એટલે આપણે કંઈ કરવાનું નથી, સીધો આપણે ગણતરી ચાલુ કરો. પણ ધારો કે પ્રવાહની વહેંચણી ના આપી હોય તો આપણે જાતે કરવી પડે. એ સી ડી એ અથવા એ ડી સી એ, આ લૂપ, તો આ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો. તો જો અહીંયાથી એપ્લાય કર્યું છે તો 10 બરાબર, સામે આમ આમ મુસાફરી કરીએ તો 10, પછી માઇનસ આ પ્રવાહ અને આ અવરોધ એનો ગુણાકાર, એ માઇનસ થશે મુસાફરીની દિશા. પછી આવ્યું 2 ઓમ, એ પણ મુસાફરી આમ કરીએ તો સામે મળે એટલે એ પ્લસ લીધું છે, અને પાછા અહીંયા આવી જઈએ તો મુસાફરી આમ થઈ રહ્યું એટલે આ માઇનસ થશે માઇનસ I1 બરાબર. એટલે આ સમીકરણ છે એનું સાદુરૂપ આ રીતે થશે, અને કહીશું સમીકરણ નંબર 1. એ જ રીતે હવે બીજો બંધ ગાળો આ પસંદ કરીએ, એ બી સી એ, એ બી સી એ,
તો એના માટે જો સમીકરણ બનાવીએ આ જ રીતે આ મુસાફરી કરીને, તો અહીંયા 10 થી સ્ટાર્ટ કરો, આ 10 પ્લસ 10 આમ જઈએ એટલે 10, પછી આમ જઈએ એટલે માઇનસ આવશે, માઇનસ 4i2, પછી અહીંયા આવીએ એટલે આ દિશામાં મુસાફરી એટલે માઇનસ આ જે પ્રવાહ છે i2 પ્લસ i3 ઇન્ટુ 2 અને માઇનસ બરાબર, પછી અહીંયા આવી જઈએ તો મુસાફરીની દિશામાં એટલે 1 ઇન્ટુ i1 અને એ પણ માઇનસ, સમીકરણ 2 એનું સાદું રૂપ. એ રીતે ત્રીજો બંધગાળો પસંદ કરો, એ છે બી સી ડી ઈ બી, બી સી ડી ઈ બી આ બંધગાળો. હવે એમાં સમીકરણ જો અહીંયા બનાવીએ જ રીતે બરાબર, 5 થી સ્ટાર્ટ કર્યું છે એટલે આમ મુસાફરી કરીએ તો 5, પછી અહીંયા આવીએ તો 2 ઇન્ટુ i2 પ્લસ i3 અને ચિહ્ન થશે એનું માઇનસ, પાછા આમ આવો તો એમાંય પ્રવાહ મુસાફરીની દિશામાં એટલે આ ત્રણેય પ્રવાહો એને ગુણ્યા 2 અને ચિહ્ન થશે એનું માઇનસ, અને પાછા અહીંયા બેટરી આવી ગયા જ્યાં હતા ત્યાં એટલે બરાબર 0 બરાબર, અને આનું સાદુરૂપ આવું થશે સમીકરણ 1, 2 અને 3. હવે ત્રણેય ને તમારી ઈચ્છા પડે એમ એકબીજામાં ભેળવી અને i1 i2 i3 શોધી લેવાના. જો 3 અજ્ઞાત રાશિ છે અને 3 સમીકરણ છે તો આપણે ત્રણેયને શોધી જ શકીએ. જો તમે 3 અજ્ઞાત રાશિ અહીંયા દર્શાવીને સમીકરણ 2 જ બનાવો તો જવાબ ના મળે, અથવા 1 છે બીજાના પદમાં મળશે, ચોખ્ખો જવાબ નહીં મળે એનો. એટલે 3 સમીકરણો બનાવ્યા, 3 રાશિ હતી એટલે. હવે સમીકરણ 1 અને 2નો સરવાળો કરો. સરવાળો કરવાથી i2 અને i3 નો છેદ ઉડી જાય સીધો જ, અને i1 સીધું જ મળી જશે 2.5 એમ્પિયર. 2 અને 3 નો સરવાળો કરો તો 2 અને 3 નો સરવાળો કરતા એ જ રીતે i2 સીધું જ મળી જશે 5 ભાગ્યા 8 એમ્પિયર. પછી સમીકરણ 3માં i1 અને i2 ના મૂલ્યો મૂકી અને સાદુરૂપ આપો, આ બેના મૂલ્યો આમાં મૂકીને, તો i3 મળશે 15 ભાગ્યા 8 એમ્પિયર. આ i1 i2 i3 મળી ગયા બરાબર આપણને. હવે એની મદદથી આ કોઈ પણ ભુજામાં વહેતો પ્રવાહ છે એ આસાનીથી આપણે ગણી શકીએ. તો જો નેટવર્કની જુદી જુદી શાખામાંથી વહેતો પ્રવાહ એ હવે શોધવો અહીંયા ખૂબ જ આસાન છે. તો અહીંયા આપણે કહી શકીએ એ બીમાં 5 ભાગ્યા 8 એમ્પિયર, એ રીતે સી એ, આ બધા પ્રવાહો છે અહીંયા દર્શાવેલા છે. હવે કિર્ચોફનો નિયમ જે આપણે એપ્લાય કર્યો એ સાચો છે કે ખોટો એ પણ અહીંયા ચેક થાય. જો હવે આવો એક બંધગાળો પસંદ કરીએ ને, આવો મોટો આ આખો બધાને બધા બંધગાળાઓને કવર કરતો, તો એમાં એમાં પણ જવાબ સાચો જ મળવો જોઈએ. જો એમાં અહીંયાથી આમ મુસાફરી કરીએ, 5 વોલ્ટને આપણે ડિવાઈડ કરતા જઈએ તો પાછું છેલ્લે 0 મળે, અથવા 5 બરાબર 5 મળે, જો અહીંયા મળી જ રહ્યું છે. તો એ કિર્ચોફનો નિયમ સાચો છે, એની પણ એ સાબિતી છે. જો હવે મેં તમને કીધું તું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બરાબર આપણે બીજા દાખલા પણ શીખીએ. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ખાસ ધ્યાન રાખજો. જો હવે અહીંયા એક આવું જટિલ નેટવર્ક આપ્યું છે, આ બધા દાખલા મોટા ભાગના સિમેટ્રીથી જ ઉકેલાઈ જશે. કિર્ચોફથી ગણવા જઈએ તો આ બહુ લાંબા થાય બરાબર, તો અમુક કિર્ચોફથી ગણવા પડે, જે સિમેટ્રીથી સોલ્વ ના થાય કિર્ચોફથી ગણવાના, અને સિમેટ્રીથી જ સોલ્વ થઈ જતું હોય તો કિર્ચોફમાં જવાની જરૂર નથી. જો હવે આ નેટવર્ક જુઓ, આમાં તમને હવે આગળ પ્રમાણે આ કઈ સિમેટ્રી છે, તો ઊભી દિશામાં. ઊભી દિશામાં સિમેટ્રી હોય તો આ બિંદુ છે ને આપણે અવગણી શકીએ, તો આનું સમતુલ્ય પરિપથ આવો થઈ જશે. તો આ 2 શ્રેણીમાં આવી ગયા, એ શ્રેણી સાથે આ સમાંતર થઈ ગયું, આ આ આની સાથે આ 2 પાછું શ્રેણીમાં થઈ ગયું, ને એની સાથે આ 2 પાછા સમાંતર. તો જો આ રીતેની ગણતરી થાય, આ 2R શ્રેણી, પછી એની જોડે આ સમાંતર, પાછું એની સાથે આ શ્રેણી, એ બધું પાછું આ 2 શ્રેણી સાથે સમાંતર, અને એનું સાદરૂપ આપણે એ અને બી બિંદુ, એ અને સી બિંદુ વચ્ચે ગણતા હોઈએ બરાબર આ 2 બિંદુ, તો એ થશે 8 ભાગ્યા 7R. હવે આ દાખલો જુઓ, આ દાખલામાં આ જે અવરોધ છે એ પણ સિમેટ્રીની દ્રષ્ટિએ બરાબર, એ સિમેટ્રી છે પરિપથ, તો એની દ્રષ્ટિએ આને આપણે અવગણી શકીએ. તો આ કેટલું થશે, 2R, 2R સમાંતર 2R એટલે R, અને આર સમાંતર આર એટલે R/2 બરાબર, આસાનીથી મળી ગયું. હવે આ બીજું જોઈએ. જો આ આમ તો જોઈને કે ગણવા બેસીએ કિર્ચોફના નિયમથી તો ખૂબ અઘરું પડે એવું છે, એ જ રીતે આ બાજુનું છે એ પણ
આ બે સરખા જ છે, ખાલી આકાર જુદા છે, આ ગોળ છે, આ ચોરસ છે, બંને પરિપથો એક જ સરખા છે અને બંનેના જવાબ પણ સરખા આવશે. જો હવે જો આમાં સિમેટ્રીની દ્રષ્ટિએ ઊભી અને આડી બંને રીતે સિમેટ્રી છે, તો એસી આ બિંદુને અનુલક્ષીને આપણે શોધતા હોઈએ તો કોને અવગણી શકાય અને કોને રાખવાનું એ તમને નક્કી કરતા આવડવું જોઈએ. જો આ બેને ધ્યાનમાં લે તો આ ભાગને અવગણી શકો તમે, તો 2r 2r અને 2r 2r 3 વખત સમાંતરમાં, તો 2/3r બરાબર. હવે એ બી બિંદુ અથવા એના જેવા બીજા બિંદુ એડી ડીસી કે સીબી એને અનુલક્ષીને આવું શોધીએ તો અવરોધ કેટલો મળે છે? 8/15r. એ કેવી રીતે મળે છે? આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો આ બે બિંદુને અનુલક્ષીને જુઓ તમે એ બી, તો પરિપથ કઈ રીતે સિમેટ્રિક બને છે એ જો આ રીતે થશે. આ ભાગને તમે રદ કરી શકો. જો હવે કેટલું આસાન છે, મેં આગળ જે શીખવાડ્યું એ પ્રમાણે સિમેટ્રીનો ફાયદો લીધો આપણે, બરાબર. એ સિમેટ્રી પ્રમાણે આ કરી રહ્યા છીએ. તો જો હવે આ આ બે આર એટલે આ થશે 2r, 2r સમાંતર અહીંયા આર છે, આ 2r સમાંતર આર છે ને એની સાથે આ પાછું શ્રેણીમાં, પહેલા આ શોધી લેવાનું, આ 2r સમાંતર આર શોધવાનું, એની સાથે આ બે શ્રેણી કરી દેવાની, એની સાથે આ આ બે શ્રેણી અને આનું સમાંતર છે એ કરી દેવાનું. જવાબ આવશે 8/15r. જો આમાં પણ એવું જ છે, આ તો તમને સમજાવ્યું આમાં હતું એમ જ, અને આ જે રહ્યું એ આમાં આ રીતે બ્રેક થશે, બરાબર. તો એ ડી એ બિંદુને અનુલક્ષી એ ડી લઈ લો, એ જ રીતે બી સી લઈ લો કે સી ડી લઈ લો કે એ બી લઈ લો એ ડી લઈ લો, આ બધામાં સરખો જ જવાબ આવે સિમેટ્રીની દ્રષ્ટિએ. તો આ ભાગ ખુલ્લો છે એમ માનવાનું, તો આ 2r એની સાથે સમાંતરમાં આર, એ રીતે અહીંયા 2r સમાંતરમાં આર, અને આ જે ભાગ રહ્યો એની સાથે આ બે શ્રેણીમાં છે અને એની સાથે આટલું સમાંતરમાં, તો જવાબ આવશે 8/15r. જો આ એક બીજું નેટવર્ક લઈએ, આ પણ સિમેટ્રીથી ઉકેલાઈ જશે. કિર્ચોફની રીતે આ દાખલો ખૂબ જ લાંબો થાય અને સિમેટ્રીની દ્રષ્ટિએ જો આ રીતે થશે, આ આ જે સિમેટ્રી રહી એને આ રીતે બ્રેક કરી શકાય, બરાબર. આગળ મેં જે નિયમ શીખવાડે એ પ્રમાણે, તો આવું વિભાજન થયું, પાછું આમાં આમ પણ સિમેટ્રી છે, તો આ જે બે અવરોધ છે એને તમે રદ કરી શકો, તો એ પાછું આ રીતે સરળ બન્યું. હવે બહુ આસાન છે, 2r 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 સમાંતર 2r એટલે આર, અને એ રીતે આ પણ આર, ને આર આર સમાંતર એટલે r/2. જો મોઢે ગણાઈ ગયું, આ કેટલું જટિલ હતું અને હવે કેટલું સિમ્પલ થઈ ગયું. આવું હતું અને આટલું સરળ થઈ ગયું, બરાબર. તો આ જ મજા છે સિમેટ્રીના નિયમો જાણવાની. હવે આ જે દેખાય છે એમાં સિમેટ્રી કામમાં નહીં આવે, આને તમારે કિર્ચોફથી જ ઉકેલવું પડે. તો જો આ તમને હોમવર્કમાં આપ્યું છે, આની પ્રેક્ટિસ કરજો અને આ પરિણામ છે યાદ રાખી લો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ ખૂબ ઉપયોગી થશે અને હોમવર્કમાં પણ આ ગણજો. આના જવાબ તમને આપેલા છે ને, આનો જવાબ નથી આપ્યો, આ તમારે જાતે બધી રીતે ગણવાનું થશે. અને આમાં છે એ જવાબ પણ આપેલો છે એટલે એટલું આસાન છે. આ આમાં 1 2 3 4 5 6 7 8 એ રીતે બિંદુઓ આપ્યા છે ને, એને સમતુલ્ય અવરોધો આપેલા છે. જો r 1 7 એટલે 1 7 આ બિંદુ લઈ લો અથવા આમ લઈ લો 2 8, એને અનુલક્ષીને 5/6 આર જે આપણે આગળ શોધ્યું, એ જ રીતે r 1 2 આનું પણ આપ્યું, આ બે બિંદુને અનુલક્ષીને એના જેવા બીજા બધા, અને બી ત્રીજું આપ્યું છે 1 3, તો r 1 3 એટલે આ બિંદુ ને આ બિંદુ. તો જે અહીંયા ત્રણ પ્રકારે આપણે સમતુલ્ય અવરોધ શોધી શકીએ, ત્રણે ત્રણની ફોર્મ્યુલા છે, બરાબર. આ ખાસ યાદ રાખજો, 5/6r, 7/12r અને 3/4. આ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા જો પરિણામો યાદ રાખ્યા હોય તો એ વખતે ખૂબ ઝડપથી આપણે જવાબ મેળવી જ શકીએ, બરાબર. તો જો આટલી વસ્તુ મેં તમને સમજાવી, આપણે કિર્ચોફના નિયમો શીખ્યા, સિમેટ્રીના નિયમો પણ શીખ્યા અને ઉદાહરણો બુકના અને બીજા વધારાના પણ શીખ્યા, તો આ બધું તમે ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરો અને મહેનત કરીને સારા માર્ક મેળવો. તો આજે આટલું આપણે રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.